टीएस बीआरटीएस નું ભાડું વધારવાની તૈયારી ચાલી રહી છે। પેટ્રોલ ડીઝલ સીએનજી ના ભાવ વધતા વચ્ચે ભાડા એમટીએસ ના હાલ લઘુત્તમ દર 3 રૂપિયા અને મહત્તમ 32 રૂપિયા છે। બીઆરટીએસ માં લઘુત્તમ દર 4 રૂપિયા અને મહત્તમ 32 રૂપિયા છે। એમટીએસ અને બીઆરટીએસ પર વધ્યું છે ભારણ, ત્યારે તેના ભાવ વધારો થઈ શકે છે। પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના ભાવમાં વધારાને લઈને एमटीएस અને બીઆરટીએસ દ્વારા ભાવ વધારો કરવામાં આવી શકે છે કે જે અત્યારના લઘુત્તમ દર 3 રૂપિયા અને 4 રૂપિયા છે તેમાં પણ વધારો થશે અને મહત્તમ દર જે 32 રૂપિયા છે એમટીએસ બીઆરટીએસ તેના દરમાં પણ વધારો કરવામાં આવી શકે છે। કે ક્યારથી કરવામાં આવશે, કેટલો વધારો હશે તેને લઈને જાણકારી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। પરંતુ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં જે સતત વધારો છેલ્લા વર્ષની અંદર જોવા મળ્યો છે તેને લઈને વધારો કરવામાં આવશે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર પ્રણવ પાસેથી મેળવીશું। પ્રણવ, કેટલા સુધીનો વધારો હોઈ શકે છે, ક્યારથી આ વધારો લાગુ પડી શકે છે, શું મુખ્ય ચર્ચા? સિદ્ધાર્થ, ચોક્કસ માની શકાય કે અમદાવાદના જે સત્તાધીશો છે અને અમદાવાદ મહાનગરપાલિકાના જે વહીવટીકર્તાઓ છે તમામ વચ્ચે આજે સંકલનની એક બેઠક મળી હતી। તેની અંદર ચોક્કસપણે અમદાવાદ શહેરની જે આજ સમાન બીઆરટીએસ બસો અને જે એમટીએસ બસો છે તેના ભાડા વધારવા કે ન વધારવા તેને લઈને ચર્ચા દોરવામાં આવી હતી અને ખિલચાલ ચાલી રહી છે। કે જે રીતે 2014માં લાસ્ટ ટાઈમે આ ભાડા વધારા કરવામાં આવ્યા હતા ત્યારબાદ ભાડા વધારા નતા થયા તેને લઈને મહાનગરપાલિકા જે રીતે પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે, સીએનજી ના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે ત્યારબાદ મહાનગરપાલિકાની એ ગણતરી હતી કે જે બોજો પડી રહ્યો છે મહાનગરપાલિકાના એએમટીએસ બીઆરટીએસ ને તો તેને કઈ રીતે ઓછો કરી શકાય તે અંતર્ગત જ 2014 બાદ એક પણ વખત ભાડું વધારો નથી કરાયું, ત્યારે નવું ભાડું કઈ રીતે હોવું જોઈએ તેને લઈને ચર્ચા મૂકવાની છે, તેમાં એક પ્રપોઝલ મૂકવામાં આવી છે। આખરે એને હજુ બાકી છે, પરંતુ ચોક્કસ એ માની શકાય કે આવનારા સમયની અંદર અમદાવાદી ઉપર એક મોટો બોજો છે એ મહાનગરપાલિકા આપવા જઈ છે, પરંતુ એનું મુખ્ય કારણ એ પણ છે કે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં સતત જે વધારો થઈ રહ્યો છે તેને લઈને તેને સરભર કરવા માટે નજીવો જે વધારો છે તે કરવામાં આવશે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો નજીવો વધારો કરવામાં આવી શકે છે, ભવિષ્યમાં જે બોજો છે તે બોજો ઓછો થઈ જાય, સૌથી વધારે મહત્વની વાત જે ભાવ વધારો થયો છે અને તેના કારણે એમટીએસ બીઆરટીએસ ભાવ નથી વધાર્યો તો તેમાં આ વધારો નજીવો થઈ શકે છે।